આપણે કમ્પ્લીટ કરી ત્યારે જ મેં તમને ઇન્ટ્રોડ્યુસ કર્યું કે આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક ટાઈમલાઈન જોશું. હવે તમને હું ટાઈમલાઈન વિશે જણાવું તો ટાઈમલાઈનનો મતલબ શું થાય કે કોઈની પણ જીવનરેખા એ બોર્નથી માંડીને જ્યાં સુધી એને ડેથ થાય ત્યાં સુધી એના મહત્વના પ્રસંગો, એને મહત્વનું જે એને ફાઉન્ડેશન કર્યું હોય એ બધી જ વસ્તુ આપણે એક નાના એવા પેજમાં આપણે જોઈ લઈએ એટલે આપણને લગભગ એનો અંદાજો આવી જાય. એની જીવનયાત્રા જે છે એના બધા જ પ્રસંગો એ નાના પેજમાં આપણે સંકળાઈ જાય એવી રીતે એને શું કહેવાય ટાઈમલાઈન. ચલો હવે તમે કનૈયાલાલ મુનશીનું તો નામ જાણ્યું હશે મિત્રો, કોણ હતા એ જીકેની બુકમાં આવતું ને નામ કનૈયાલાલ મુનશી, એ ગ્રેટ રાઇટર પણ હતા, સારા પોલિટિશિયન પણ હતા અને સારા શિક્ષણ અધિકારી પણ રહી ચૂક્યા હતા. પણ આપણે એને પહેલેથી બોને મોટક કેવી રીતે થયો એ બધું જ પહેલેથી આપણે જોઈએ ક્યાં ક્યાં એને શું પોતાનું યોગદાન આપેલું છે. રાઈટ, ચલો એક્ટિવિટી 5 કનૈયાલાલ મુનશી ટાઈમલાઈન. હવે કોઈની પણ જ્યારે ટાઈમલાઈન લખતા હોય ત્યારે ફર્સ્ટ કોલમમાં આપણે શું લખતા હોઈએ છીએ યર્સ અને સેકન્ડ પર કોલમમાં શું લખીએ છીએ ઇવેન્ટ્સ. અહીંયા યર્સ આપેલા છે, અહીંયા ઇવેન્ટ્સ આપેલા છે. ઇવેન્ટ્સ એટલે શું કે આ યરમાં એને આ કામ કર્યું છે, આ યરમાં આ કામ કર્યું છે એવા પ્રસંગો, બરાબર. યર્સ 1887 બોર્ન ઇન ભરૂચ. હવે ભરૂચની અંદર એનો જન્મ થયો, બોર્ન એટલે જન્મ થયો, બોની ભરૂચ. ક્યારે થયો? 87માં. પછી 1916 એટલે 1916 રોડ પાટણની પ્રભુતા, બરાબર. હવે એ જ્યારે પોતાનું એની ગ્રેજ્યુએશન એ બધું કમ્પ્લીટ કર્યું હશે પછી 1916માં રોડ પાટણની પ્રભુતા નામનો એક એને લેખ લખ્યો છે, સોરી એક ગ્રંથ લખ્યો છે. નેક્સ્ટ 1920 એટલે 1920માં રોડ પૃથ્વી વલ્લભ નામનો એક બીજો ગ્રંથ લખ્યો છે. કારણ કે શરૂઆતમાં એ રાઇટર હતા, ધીમે 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 એનું આપણે આગળ જોઈએ. પછી 1930માં એક લોપામુદ્રા નામનો પણ ગ્રંથ લખ્યો. પછી શું થાય છે ત્યાંથી અહીંયાથી ટ્વિસ્ટ આવે છે. 1938 ફાઉન્ડેડ ભારતીય વિદ્યાભવન એનો મતલબ શું થયો? હવે આપણે આ સમજીએ, ફાઉન્ડેડ એટલે એને સ્થાપના કરી પોતે, સેની સ્થાપના કરી? ભારતીય વિદ્યાભવન. અને 1937 થી 1940 એટલે કેટલા ગાળા થયા? 38, 39 અને 40 ત્રણ વર્ષના ગાળામાં હોમ મિનિસ્ટર ઓફ મુંબઈ સ્ટેટ, એ મુંબઈ સ્ટેટ એટલે મુંબઈ રાજ્યના શું હતા? હોમ મિનિસ્ટર એટલે ગૃહમંત્રી હતા, બરાબર. પહેલાં એ બોલ થયો, પછી એ ત્રણ જે એની સાલ છે એના સેમાં છે એની રાઇટરને કનેક્ટેડ છે. પછી ધીમે ધીમે એની કારકિર્દી આખી ટ્વિસ્ટ થાય છે. હવે આગળ જોઈએ શું થાય છે. 1948 બરાબર. હવે આ બધી જે ગાળો છે એ તમે આમ જોશો તો સ્વતંત્રતાની ચળવળ ચાલતી હતી ત્યારનો ગાળો છે, એટલે એમાં એ ઘણા એક્ટિવ હતા, સ્વાતંત્ર્ય સેનાની તરીકે ઘણા એક્ટિવ હતા. આ બધા લેખ જે છે એમાં એ જ બધું દેશભક્તિ એની દેખાઈ આવે છે. આ બધા આપણે લેખ વાંચીએ, સોરી આર્ટિકલ્સ વાંચીએ તો આપણે એમાંથી એનું ઘણું બધું દેશદાસ દેશને ઉત્સાહ કરવા વાળા બધા ઘણું બધું એનું દેખાઈ આવે છે. હવે 1948માં સુપર એજન્ટ જનરલ ઓફ ઇન્ડિયા ઇન હૈદરાબાદ સ્ટેટ એ ઇલેક્ટેડ મેમ્બર ઓફ ધ લેજિસ્લેટિવ કાઉન્સિલ. હવે લેજિસ્લેટિવ કાઉન્સિલ એટલે શું? વિધાનસભા. લેજિસ્લેટિવ કાઉન્સિલ એટલે વિધાનસભાના મેમ્બર ચૂંટાયા, ઇલેક્ટેડ એટલે ચૂંટાવું. એ ક્યારે ચૂંટાયા? 1948માં. અને ક્યાં ચૂંટાયા?
हैदराबाद स्टेट में बराबर एजेंट जनरल ऑफ इंडिया इन हैदराबाद स्टेट ए इलेक्टेड मेंबर ऑफ द लेजिस्लेटिव काउंसिल बराबर हवे याद रहियो लेजिस्लेटिव એટલે વિધાનસભા હવે 48 પછી 52 53 હવે અહીંયા જે મિનિસ્ટર શબ્દ લખ્યો એટલે એ કોને લખતો હોય રાઈટ છે દિલ્હીમાં બધા જે હોય ગુજરાત સ્ટેટને ફોલો નથી કરતા એ કન્ટ્રીને ફોલો કરે છે એટલે મિનિસ્ટર ઓફ એગ્રીકલ્ચર એગ્રીકલ્ચર ખાતાના એ મિનિસ્ટર થયા 1952 થી 57 ગવર્નમેન્ટ ઓફ ઉત્તર પ્રદેશ હવે ગવર્નર ઓફ ધ ઉત્તર પ્રદેશ પાછું એની પોલિટિશિયન તરીકેની કારકિર્દીમાં જે આગળ વધ્યા ગવર્નર બન્યા ઉત્તર પ્રદેશના ક્યારે 52 થી 57 પછી હી ડાઈડ ઇન 1971 એટ હિસ રેસિડેન્સ ઇન મુંબઈ લાસ્ટ એ પોતે ક્યાં રહેતા હતા મુંબઈમાં મુંબઈમાં રહેતા હતા અને હી ડાઈડ ઇન 1971 એટલે 1971 માં એના ઘરે જ એ એક્સપાયર થઈ ગયા આવી રીતે કારકિર્દી હતી વનૈયાલાલ મુનશીની કારણ કે આપણે શું કામ જાણીએ છીએ કારણ કે ગુજરાતી હતા અને ભરૂચમાં એનો ગોળ એમ ગોળ થયો હતો અને આવી રીતે એને પોતાની આખી પર્સનાલિટી ડેવલપ કરીને યુનિક લીડર બન્યા રાઈટ